નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે છોટાદેપુર વન વિભાગ દ્વારા વસેડી ખાતે વાસ સુધારણા યોજના હેઠળ વન મંડળીઓના વાસ વિતરણ નો કાર્યક્રમ હતો છોટાદેપુર વન વિભાગ દ્વારા વાસ સુધારણા યોજના હેઠળ વન મંડળીઓના વાસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે વસડી ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહમાં વન મંડળીઓના વાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે છોટાદેપુર રાજ્યના આર એફ નિરંજન રાઠવા સહિત વન મંડળીઓના પ્રમુખ અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બાસઠ લાખના ખર્ચે વન મંડળીઓ વાસ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વાસને નાની મોટી પૂરક રોજગારી મળી શકે તેના માટે આ વિતરણ કરવામાં આવ્યું હતું આજે છોટાઉદેપુર તાલુકાના વસેડી મુકામે વન વિભાગ અંતર્ગત વન મંડળીઓને વાંસ વિતરણ કાર્યક્રમ હેઠળ આજે છોટાઉદેપુર તાલુકામાં બાસઠ લાખના ખર્ચે આ વન મંડળીઓને વાંસ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ વાંસનું વિતરણ કર્યું છે એ વન વિભાગ તરફથી બિલકુલ મફત કરવામાં આવ્યું છે કે જે આ વાંસ લઈ અને એમની નાની મોટી પૂરક રોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રીનો અભિગમ છેલ્લા ત્રણેક વર્ષથી આ વાંસ વિતરણનો ચાલી રહ્યો છે એમાં વાંસની અલગ અલગ પ્રોડક્ટો બનાવે એ ટોપલી હોય સુપડા હોય એવી અનેક પ્રકારની વસ્તુઓ આમાંથી એ લોકો બનાવી શકે અને આજના કાર્યક્રમમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન નાયબ વંશ વન સંરક્ષક શ્રી દેસાઈ સાહેબ આખી એમની આર એફઓ ફોરેસ્ટરશ્રીઓ અને વનરક્ષક વનપાલો સહિતની મંડળીઓના પ્રમુખ શ્રીઓ બહેનો વગેરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારશ્રીની આ યોજનાનો લાભ લીધો છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર